મળતી માહિતી મુજબ હળવદ પાસનો કન્વીનર પંકજ પટેલ ગત રાત્રિના સમયે કારમાં હળવદથી ઘનશ્યામગઢ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનું અકસ્માતમાં મોત થયું હતું. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ દોડી ગઈ. તેને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ પાસના હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે અકસ્માત નથી પરંતુ રાજકીય ઇશારે હત્યા થઈ છે, જેથી મોટી સંખ્યામાં પાટીદારો ત્યાં એકત્રિત થયા હતા અને પોલીસ વાતની ગંભીરતા સમજીને મૃતદેહને રાજકોટ પેનલ ડોક્ટર દ્વારા પીએમ માટે ગાડી અત્યારે તો થર્ડ ઉપર જોતા એવું લાગે છે કે ગાડી ઝાડ સાથે અથડાયેલી છે. પછી તપાસનો વિષય છે, તપાસમાં જે નીકળે તે તરફથી ઘનશ્યામગઢ જતા હતા. પરંતુ જે પણ રીતે એની ગાડીનો અકસ્માત થયો છે તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે. લાસ્ટ સીટ પર એની ડેડ બોડી મળી છે, એક્સિડન્ટ થયો હતો, આગળના ભાગે હોય અને આગળ ક્યાંક વાગે, પણ અહીંયા ફક્ત માથા પર વાગ્યું છે. ખનિજ ચોરી જે હળવદની અંદર સૌથી વધુ થાય છે, ધાંગધ્રા એની વિરુદ્ધમાં પણ પંકજ લડતો હતો, આંદોલનની અંદર કન્વીનર હતો અને એના કારણે ગુજરાત રાજ્યના સ્વતંત્ર હવાલો જેની પાસે છે, મંત્રીશ્રી એના ગામમાં પણ એ સભા કરાવી છે. મોરબીની અંદર અમૃત કાંતિભાઈ અમૃતજીના ગામમાં પણ કાર્યક્રમો કરતા. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય અદાવત અને ક્યાંક ને ક્યાંક રાજકીય હત્યા હાલ પણ લાગી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ કરાવવાનો પણ અમે અત્યારે રિપોર્ટ લેવાની તૈયારી છે અને રાજકોટ પીએમ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. બાકીની જે પણ કોઈ વ્યવસ્થા હશે, કાર્યવાહી હશે, કાયદાકીય રીતે કરીશું. રવિ મોટવાણીનો રિપોર્ટ.